એ જીવનમાં છે ને ક્યાંય શાંતિ નથી. આપણને એમ થાય કે દીકરાઓ વહેલા ભણી લે તો એને લગ્ન વહેલા કરાવી દેવી અને પરિવાર આગળ વધતો જાય. એ બધી વાત તો આપણા સપના જેવી સાબિત થાય ક્યારેક ક્યારેક. આપણને એમ કે સુખ વધશે, પણ સુખ છે ને એ કામ પડછાયા જેવું છે. સાચી વાત છે. મને કેટલી ઉતાવળ હતી કે આપણા દીકરાના લગ્ન થઈ જાય કે જલ્દી વહુ આવે એટલે આપણે શાંતિ. આ તો ઉલટાના ઉલમાંથી સુલમાં પડ્યા આપણે. કંઈ કહેવાય નહીં, કંઈ સેવાય નહીં. હા, હવે આ કહેવા જાવ તો કોને કહેવું કે ભાઈ અમારી વહુ અટકણી છે અને વાતે વાતે અમારા મોઢા તોડી લે છે. હવે કોણ જાણે કયા ભાવમાં આપણે પાપ એવા કર્યા હશે કે આ વખતમાં આપણને આવી વહુ મળી. અને આજુબાજુમાં બધાને ખબર તો પડી જાય. આપણે સેજ બહાર જાય ને તોય લોકોને ખબર પડી જાય આપણા મોઢા ઉપરથી તરત. એમ કે અંજુબેન હું કાંઈ ટેન્શનમાં છું, કેમ તમારું મોઢું હાવ પડી ગયેલું જ હોય છે. પછી આપણે શું કહેવું કે ભાઈ તબિયત સારી નથી રહેતી, એવા બહાના બતાવવા પડે. હા, પણ ઘરમાં શાંતિ ન હોય, ચેન ન પડતું હોય અને એ વસ્તુ શરીર પર, મન પર, ચહેરા પર બધી અસર તો પડે જ ને. હવે આ છોકરાઓ પણ છે ને, કોણ જાય હું છે આપણી સાથે લેણા દેણી. અને તોય જો હું કેટલું ઘરનું કામ કરવા લાગુ છું, મારાથી થાય એટલું કામ તો હું કરવા લાગુ જ છું. હાવ બેઠી હોય તો એમ થાય કે હાલો આપણે બેહી છીએ એટલે આપણી વહુને નથી ગમતું. એટલું કામ કરાવી ને તોય નથી આપણે ગમતા. એ તો ગમે એટલું કરાવી કામ, તોય છે ને કોઈ ગણ નહીં હોય. તોય ફરિયાદ આમ કરી નાખો, ઓલું કરી નાખો, તો એને ખૂટતું જશે. હા, તમે લોકો જો અહીંયા કેમ બેઠા છો? મેં કહ્યું હતું ને તમને, લોકોને તો ખબર નથી પડતી તમને. પણ બેટા અમે ક્યાં જઈએ? હજી તો નાસ્તો બાકી છે. નાસ્તો બાકી છે તો કરી લેવાય ને. અમારા સાસુ માં અહીંયા બેઠા છે, તમારા ધરમપત્ની અહીંયા બેઠા છે, તો કહેવાય ને કે જાતે બનાવીને ખાઈ લે. હવે એની તબિયત આજે હારી નહોતી એટલે નથી બનાવ્યું. હવે તો નાસ્તાની વાટ જોઈએ, નાસ્તો થઈ જાય એટલે અમે બાર આંટો મારી આવશું ક્યાંક. હા, તમારા છે ને રોજ ના બાના છે કે એટલું થઈ જશે ને એટલે આમ કરી નાખશું. હા, તમારા બાના છે ને મેં બહુ સાંભળ્યા. અને રહી વાત આ બીમાર પડવાની, તો મમ્મી તો છે ને રોજ દિવસમાં 10 વાર બીમાર પડે છે. આ વહુ આવી છે ને ત્યારથી તો એમના હાથ પગ ચાલતા જ નથી. પણ તોય બેટા હું તને ઘરના કેટલા કામ કરાવું છું. આજે મારી તબિયત થોડીક સારી નહોતી ને એટલે હું બેઠી હતી, નહીતર તો હું ચા નાસ્તો હાથે કરી જ લઉં છું ને. આ પોતાના સાટલા સંકેલવા છે ને એ કામ કર્યું ના કહેવાય. કચરા પોતા, વાસણ, રસોઈ આ બધું કામ કરો ને તો કહેવાય કે કામ કર્યું એમ. આ તમે છે ને કંઈ કામ નથી કરતા, અને જ્યારે મારે કામ કરવાનું હોય તો પણ મારા માથે પડ્યા રહો છો. હા, તમે બંને ઘરમાં રહો છો ને એટલે હું કામ પણ નથી કરી શકતી. બહુ બેટા, હવે તમે ઘરમાં આવી ગયા છો અને એવા આ કચરા પોતાના એવા ભારે કામ, હવે થોડા આ ગડપણે થાય અમારાથી. આ વેમ છે તમારો ઘટિયાનો કે કામ ન થાય? કામ તો કરવું જ જોઈએ. આ ખાવાનું કેમ ટાઈમસર માંગી લ્યો છો? તો કામ કેમ નથી થતું? પણ એટલું કામ તો હું કરાવું છું ને, કચરો કાઢી દઉં છું, કપડાને ઘડી કરી દઉં, શાક વઘારી દઉં, અડધી રસોઈ તો હું કરી નાખું છું. હા તો કર, પણ તમારા મનમાં જે વેમ છે ને કે હવે વહુ આવી ગઈ છે એટલે વહુ જ કામ કરશે, તો એ ખોટું છે. હું નહોતી આવી એની પહેલા પણ બધું કામ કરતા જ હતા ને. ત્યારે બીમાર નહોતા પડતા, ત્યારે તો બીમાર હોય તોય તમારે કામ કરવું પડતું હતું. હા તો પણ એકલા હોય તો કરવું જ પડે ને. હવે વહુ આવે તો આપણને તો એટલી આશા હોય ને કે ભાઈ હવે વહુ કરશે, નો થાય તો જ અમે બેહતા હોઈએ છે. હા તો વહુ લાવ્યા છો ને કે નોકરાણી લાવ્યા છો? વહુ લાવ્યા હોય ને તો વહુને વહુની રીતે રાખો. આમ થતો બહુ કહેતા હતા ને કે વહુ ઘરની લક્ષ્મી કહેવાય, તો લક્ષ્મી પાસે કામ કરાવશો. બેટા, પારિવારિક જીવનમાં જે કામ તમારી પાસે કરવાનું છે એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે તમારી પાસે ગામના વેતરા તો કરાવતા નથી કે તમે નોકરી કરીને આવો, રૂપિયા કમાઈને આવો, એવું તો અમે તમને કંઈ કહેતા નથી. હા, તમારા કામ કરવા ને એ ગામના વેતરા કરવા બરાબર જ છે. કોઈ વાતમાં તમને કોઈ પણ કામ પસંદ તો આવતું નથી. તમારા માટે ખાવાનું બનાવ્યું તો એમાં પણ તમને કંઈક ને કંઈક વાંધા વચકા હોય. કચરા કાઢવું, પોતા કરવું, બધી જ વાતમાં વાંધો હોય. ઇવન આ મશીનમાં કપડાં ધોવાય છે તો એમાં તમને વાંધો છે. મશીનમાં તમે કપડાં ધોવો, હવે કાચી સિલાઈ હોય, બધું દોરા ધાગા નીકળી જાય અને પછી કોણ ટાકા ટેપા કરે? અરે તો સાબુ, પાણી, બ્રશ બધું જ ઘરમાં છે ને, જાતે ધોકા મારીને ધોઈ નખાય. એવી છે ને મશીનની આશા ના રખાય કે એવી આશા ના રખાય કે આ મારા ઘરના કામ છે, મારા કપડાં છે ને એ મારી વહુ કરી નાખશે. પણ મારાથી થાય ને એટલું હું કરી જ નાખું છું. ક્યારેક હું તને કહું કે ભાઈ આ કપડું થોડુંક મેલું રહી ગયું તો ચોળી નાખજે, તો પણ એમાં તને હું વાંધો આવી જાય છે. આવે જ ને, ઘરમાં નોકરી નથી એટલા ઘરના કામ કરવાથી તને વાંધો આવી જાય છે? આવે છે, તમને વાંધો આવે જ છે ને. આ બેટરના મફતના રોટલા ખાવા ગમે છે, પણ કામ કરું સેજે નથી ગમતું. અને કામ કરો છો ને એમાં પણ કઈ શકરવાર નથી હોતો. તું રેવા દે, એની સાથે જે બાજુએ ગમે એટલી કરે ને એ હામ જ બોલશે. કોઈ વાત કોઈ વાતને સ્વીકારવી જ નથી જ્યારે. સારું, હાલો આપણે બાર જણ બેહે
એનું તો કઈ પતવાનું છે નહીં. તો જાઓ ને, અત્યાર સુધી રાહ જોતા હતા, આ ઘરમાં કકળાટ ના થાય ને ત્યાં સુધી તમને મજા નથી આવતી. આ રોજ જે તમારા નામનો કઈક ને કઈક કકળાટ હોય છે. હા હવે અમારી ભૂલ થઈ ગઈ આ જીવનમાં. બીજું તો હાલ બહાર બેસી એટલે ને કામ કરવું કરે. અશોક, ક્યારના ફોન લઈને બેઠા છો? આ હું તમારી બાજુમાં બેઠી છું, નહીં વાત કરે નહીં કઈ વાત સાંભળે, બસ પોતાનામાં જ પડ્યા હોય. અરે એવું નથી, આ તે હજી સ્ટોરી કેમ નથી સાડવી? હે, આ તારો જન્મદિવસ હતો તો મેં ઇન્સ્ટામાં સડાવી છે, જોઈ કે નહીં? જોયો જ હોય ને, તમારી સ્ટોરી ન જોયો એવું બને. થેન્ક યુ સો મચ. ખબર છે આજે તો સ્ટોરીઓના ઢગલા થઈ ગયા છે, ખબર નથી પડતી કોને રિપ્લાય આપું ને કોને ન આપું. સાચી વાત. હું શું કહું છું, આ મારો બર્થડે છે તો તમને એવું નથી લાગતું કે આપણે બંને માણસે મારા મમ્મીના ઘરે જવું જોઈએ? હા, મમ્મીના ઘરે? મેં તો કીધું આગળ ક્યાંક ફરવાનું કહે. એ ફરવાનું જ છે ને, મમ્મીના ઘરે જઈએ ને એટલે મને એમ લાગે કે જાણે મેં ચાર ધામની યાત્રા કરી હોય. માં અને બાપ એનાથી વધારે કોણ હોય? એ વાત પણ તારી હાસી છે, પણ હું શું કહું, વાંધો નહીં જઈ આવી આમાંય, તે મારે એક ટાણાનું ત્યાં થઈ જાય. એ તો અહીંયા પણ થઈ જ જાય છે ને, કેવી રીતે બોલે છે જાણે હું અહીંયા એમને ભૂખા રાખતી હોય. અરે એવું નથી, પણ ત્યાં જ આવીને તો કાંક નવું જમવાનું મળે એમ. હા એ વાત પણ સાચી છે, હા મમ્મી પપ્પાનો ભાવ જ એટલો છે તમને લઈને, જ્યારે તમે જાઓ ને ત્યારે કંઈક નવીન બનાવે, સારી સારી વાનગીઓ બનાવે, તમને જમાડે, એટલું માનપાન આપે. સાચું કહું ને તો મારા મા બાપ બહુ જ સારા છે, ખબર નહીં મેં ગયા ભાવમાં એટલા સારા કર્મો કર્યા હશે કે મને આ મા બાપ મળ્યા છે. સાચી વાત છે તારી. અરે મને કોઈ દી નથી પૂછ્યું કે તમે અમારી દીકરીને તમે સરખી રીતે હાસવો તો છો ને, નકર અત્યારે બધાય પૂછે. આ જો ઓલો કમલો, એને હાહરા ન્યા જાય ને તો એ એમ જ કે અમારી દીકરી કેમ એટલી બધી મોળી પડી ગઈ. પણ તારા મમ્મી પપ્પાએ કોઈ દી મને આ શબ્દ નથી કીધા. હા સાચી વાત છે. આ તો છે ને અશોક, કહેવાય ને કે એક હાથે તાલી ન પડે, આ બાજુ માવતર સારા હોય અને આ બાજુ પતિ સારો હોય ને તો ચાલે, બાકી બેમાંથી એક જો બરાબર ન ચાલતું હોય તો રોજની ડખામારીઓ થાય. આ જેમ કે ગાડીના ટાયર, બંને પૈડા સરખા હાલે ને તો ગાડી ચાલે, બાકી તો લડથડિયા ખાય. સાચી વાત છે, પણ હું હારો છું એનું કારણ શું છે ખબર? તું એટલે આ તું જ્યારથી આવી છું ને ત્યારથી હું હારો થઈ ગયો. લગ્ન પહેલાં તો હું મારે વાત કરવી. જો એમાં પણ તમારો વાંક નથી, આ બધાને થતું હોય છે. લગ્ન પહેલાં આપણા પર કોઈ જાતની જવાબદારી નથી હોતી, એટલા માટે માણસ પોતાની મનમરજીથી પોતાનું જીવન જીવતો હોય છે. જ્યારે લગ્ન પછી પત્નીની જવાબદારી આવે, ઉંમર વધે એટલે મા બાપની જવાબદારી આવે, પછી બાળકની જવાબદારી આવે, અને કહેવાય ને કે જવાબદારીમાં ઘેરાયેલો માણસ છે ને એને સુધરવું જ પડે. હા સાચી વાત છે. અને ખરેખર વાત કરું ને તો આ મારા કિસ્મત ચમકી ગયા જ્યારથી તું આ ઘરે આવી છો ને ત્યારથી. એવું કંઈ નથી અશોક, તમે પણ તો મને સારી રીતે સાચવો જ છો ને, પતિ અને પત્ની બંને સમજવું પડે. જો પતિ સારો હોય ને તો પત્નીને પણ એને સમજવાની કોશિશ કરવી જોઈએ, પછી બેમાંથી એક જો રોજ ઉઠીને ઝઘડા કરે ને તો ઘર ક્યારેય ન ચાલે. અને હું શું કહું છું, આ ક્યારના મારા વખાણ કરો છો? સાચું બોલો, આટલા બધા વખાણ કેમ કરો છો? અરે બસ એમાં જ, ન્યા તું કાંઈ વધારે ન બોલ ને એટલે આમ. એટલે તો મારે ત્યાં જઈને ચૂપ રહેવાનું હશો, ત્યાં જઈને મારે બોલવું તો પડે. એટલે હું એમ કહું છું કે જે બનાવતા હોય ને એ બનાવવા દેજે, મારી પસંદનું ત્યાં બંધ છે, સમજી તું? મમ્મીને કહી દઈશ કે આજે છે ને અશોકની પસંદનું જ બધું જમવાનું બનાવજો, બીજા કોઈને કંઈ પૂછતા નહીં. ઓકે, ઈ ભામે છે નહીં કેતી, નકર એને મનમાં કક થાહે તો કંઈ નહીં થાય. ખાવાની બાબતમાં શું વિચારવાનું? અને આમ પણ આ માણસને છે ને ઈશ્વરે બે ધર્મ આપ્યા છે, આશરાનો અને રોટલાનો. જો આ બેમાંથી માણસ ગયો ને એટલે સમજી લેવાનું કે માણસ નથી. એ વાતે હાસી. તમને ખબર છે માણસનું શરીર હોવાથી ફક્ત માણસ ન બને, વિચારો પણ માણસ જેવા હોવા જોઈએ, ધર્મ પણ માણસની જેમ જ નિભાવવો પડે. માણસ બનવા માટે માણસ બનવું પડે. માણસ બનવા માટે માણસ બનવું પડે અને માણસાઈથી જીવવું પડે. હા હું શું કહું, હવે હું આ ટીવીમાં બધી આ ધાર્મિક ચેનલ જોઉં છું ને એ બધું બંધ કરી દેવાનું છે. તારે છે ને મને રજા હોય તે દી સામે બેસી જવાનું, તારે બોલવાનું હું સાંભળે. ના રે, આખો દિવસ હું થોડી તમને મારું જ્ઞાન આપી દઈશ, મારું જ્ઞાન ઓછું થઈ ગયું તો? હા પણ મેં ઓલી કહેવત સાંભળી છે કે જ્ઞાન હોય એ આપણે બીજાને આપીએ ને એ તો વધે. ખાલી જ્ઞાન જ નહીં પતિદેવ, બધી વસ્તુઓ બીજાને આપવાથી વધે. આ ઝઘડો છે, હું એકલી બગ 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 કરતી હોય ત્યાં સુધી વાંધો ન હોય, પણ જેવો કે ઝઘડો તમારા સુધી પહોંચે તો ડખામારી થાય કે નહીં? હા
હું શાંત થઈ જાવ તો તું પછી કઈ બોલ નહીં. હા ચાલો, હવે આ બધી વાતો બહુ થઈ ગઈ અને આજ માટે આટલું જ્ઞાન બરાબર છે કે માણસે માણસાઈથી જીવવું જોઈએ. હા જીવવું જોઈએ. ચાલો હવે હું ચા નાસ્તો બનાવું. હા તો સારું કહેવાય ને. મેં કીધું કે ડાયરેક્ટ તું કે હાલો મમ્મી પપ્પા ને. ના ચા નાસ્તો કરીને પછી જશું, બપોરનું જમવાનું ત્યાં. ઓકે. ખરેખર હું બહુ કિસ્મત વાળો છું કે મને મીરા જેવી પત્ની મળી છે.